पत्रांक थे 105, मुंबई, फागण सुद छठ 1946। आ पत्रों ने शीर्षक थे महावीर ना बोध ने पात्र कौन। એટલે ભગવાન મહાવીરે આપણા આત્મકલ્યાણ માટે ઘણો ઘણો બોધ આપ્યો છે, આખી દ્વાદસાંગી રચાઈ ગઈ, પણ એ ભગવાને ઉપદેશ્યને ગણધરોએ રચી, અને વર્તમાનમાં તે જ ભગવાન મહાવીરનો ઉપદેશ આપણી ભાષામાં વિદ્યમાન એવા વીર જેવા શ્રી પરમકૃપાળુદેવે આપણને આપ્યો છે, ભગવાન મહાવીરનો ઉપદેશ આપણી ભાષામાં, કેમ કે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા, ભગવાન શું કહેતા હતા એમના ધ્યાનમાં છે, જ્ઞાન બળે તે આપણને આપણી ભાષામાં, પત્રોમાં, મોક્ષમાળામાં, 700 મહાનીતિમાં કે પુષ્પમાળામાં કે આત્મસિદ્ધિ વગેરેમાં બધું આપ્યું છે. હવે તે ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ? પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવાશે વો સદા બ્રહ્મચર્ય મતિમાન. આ ભગવાન મહાવીરે તો ઘણો ઉપદેશ આપ્યો, પણ એને કોણ ઝીલી શકે? વસ્તુ આપણે લેવી હોય તો પાત્ર જોઈએ, નહીં તો લે સામાં. તો અહીંયા કહે છે કે મહાવીર ભગવાનના બોધને પાત્ર કોણ, એટલે અર્થાત બોધને કોણ ઝીલી શકે, એના માટે કોની યોગ્યતા હોય? તો કૃપાલદેવે આ 10 વાક્યો દ્વારા, આમાં 105માં પત્રમાં 10 વાક્યો ઉપદેશે છે, તેમાં આવી યોગ્યતા જીવમાં હોવી જોઈએ તો તે સત્પુરુષના કે ભગવાન મહાવીરના બોધને અંતરમાં ઉતારી શકે. યોગ્યતા વગર ગમે એટલો બોધ આપે, ભલે ને બોધનો ધોધ પડે, તો પણ પથ્થર પર પાણી જેવો થાય. જેમ પાણી ઉપર પાણીનો ધોધ પડે પથ્થર ઉપર, છતાં પથ્થર પડે નહીં, તેમ જો યોગ્યતા ન હોય તો જ્ઞાની ગમે એટલો ઉપદેશ આપે તો આપણા અંતરમાં અસર જ ન કરે. એટલા માટે કે છે, જો એ બોધ પરિણામમાં આવો હોય તો આ યોગ્યતા તો જોઈશે જ. હવે એના માટે આ વાક્યો બધા 10 વાક્યો કેવી રીતે કૃપાલદેવે કયા નિમિત્તે લખ્યા છે તેના ઉપર ત્રિભુવનભાઈનો પ્રસંગ છે, કે ત્રિભુવનભાઈ મુંબઈમાં ગયેલા અને કૃપાલદેવ પાસે જઈ અને એમ કહ્યું કે મને બોધ આપો, અને સાથે એમ જણાવ્યું કે જૂઠાભાઈ એ પણ કહ્યું છે કે તમે ત્યાં જશો અને તમને બોધ આપશે. ત્યારે કૃપાલદેવે એમ કહ્યું કે જૂઠાભાઈની ભલામણથી અમો તમને બોધ આપીએ તેમ નથી. કે ભાઈ જૂઠાભાઈએ કહ્યું એટલે બોધ આપો? તો કે એમ આપીએ એમ નથી, અને તે જૂઠાભાઈ ના કહે તો તેથી કંઈ ન આપીએ તેમ નથી. તમારી યોગ્યતા હશે તો મળશે, બાકી જૂઠાભાઈના કહેવાથી અમે કે આપવાના નથી બોધ. જેમ કે યોગ્યતા વગર મળે નહીં. સૌભાગભાઈને એકવાર એમના પુત્ર મણિલાલે એમ કહ્યું, કૃપાલે આવેલા એમના ઘરે, અને સૌભાગભાઈને એમ કહે હાથમાં છરો લઈ અને આમ બતાવીને કે બાપુજી તમે કૃપાલદેવને કહો કે મને આત્મજ્ઞાન આપે, નહીં તો આ છરો ભોંકીને મરી જઈશ. સૌભાગભાઈને જઈને કહ્યું કે આ મણિલાલ તો એમ કહે છે હું તો મરી જઈશ, ને મને આત્મજ્ઞાન આપો. ત્યારે કૃપાલદેવ શું કહે, ભલે મરી જાય, તમને બીજો મણિલાલ આપશે, પણ યોગ્યતા વગર ન અપાય. એના અંદર આત્મજ્ઞાન પરિણામે એવી યોગ્યતા જ નથી, અને માગે તેથી કેમ અપાય? એ ઝીલશે, લેશે સામા. પૃષ્ઠ કે લ્યો અમે આપી દઈએ, પણ તમે લેશો સામા? યોગ્યતા વગર કેવી રીતે લેવાય? તેમ અહીંયા કહે છે કે જૂઠાભાઈના કહેવાથી અમે તમને બોધ આપીએ અને ના પાડે તો ન આપીએ એમ નથી. અને પછી થોડી વાર પછી સાહેબજી એમ કહ્યું, કૃપાલદેવ એમ કહ્યું કે અમે કહીએ તેમ કરશો? ત્યારે ત્રિભુવનભાઈ કહે હાજી કરીશ. ત્યારે કૃપાલદેવ પરીક્ષા લેવા શું કહ્યું કે અમે કહેશો કે જાઓ મસ્જિદમાં,
मैं तो एम कहीशु जाओ मस्जिद में जाओ। तेरे मैं कहूँ आप जे कहो छो ते योग्य छे, आप जे कहो छो तो योग्य छे एम कहूँ। तेरे साहेब जी दे कीधु कि काले आप जो मस्जिद में जवा कि आप कहो तो एम तो कि काले आप जो। पछी काले जई ने सक्या, त्रीजे दिवसे गया एटले एनी माफी मांगी कि हूँ आवी ने सक्यो। तेरे थोड़ी वार पछी साहेब जी कहूँ अमारे हजारों वर्षनो अभ्यास छे एम के लियो आ दस वचनों। आ वचनों एवं छे कि हजार पान भराय तेमो तेटलू एमो रहस्य छे। आ दस वाक्य आपीने आज 105मा पत्रना महावीरना बोधने पात्र कोण आ दस वाक्यों कृपाल लखी आपीने एम कहूँ आ दस वाक्यों मां आना पर हजार पान भराय तेटलू आमा रहस्य छे। अने अमारा हजारों वर्षनो अभ्यास छे अनेक भवनों तेना फल स्वरूप आमे लखी आपीए छे। केम के सत्पुरुषना एक एक वचन में अनंत आगम रहा छे। जेम के ब्रह्मचार्य जी आ आत्मसिद्धि नी ऊपर आ विवेचन लख्यू छे एमा लखे छे कि एक एक गाथाओ पर सौ सौ गाथाओ लखीए तो पण ओछू छे। त्रिपदी नी जेम आखो सार एक एक शब्द में हो ज्ञानी उपन्ने वा विघ्ने वा धोए वा आटलू कहवाथी आखी द्वाद सांगी रची लीधी गणधरोए कि आप दुनिया शब्द थी केटलो मोटो भाव समझी जाइए छे। तेम नानी पुरुषना आ दस वाक्य में अनंत गुण अर्थ भरेलो छे जे परम कृपाल देवना अंतरात्मा में छे। एटले महावीरना बोध ने पात्र कोण, महावीर भगवान नो बोध केना अंतरात्मा उतरी सके तो के आ दस वाक्य बतावे छे। आटली योग्यता होय तो भगवान नो महावीर नो बोध परिणमे। पहलू वाक्य सत्पुरुष ना चरण नो इच्छक। सौथी पहला तो सत्पुरुष ना चरण नो इच्छक होवो जोईए एटले सत्पुरुष नी आज्ञा उपासवानो इच्छक होवो जोईए। मूर्तिमान मोक्ष ते सत्पुरुष छे એટલે સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ આવ્યા વિના સમકી થતું નથી એ પરમકૃપાલ દેવે 194મા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે। સત્પુરુષ હાજર હોય પ્રત્યક્ષ હોય પણ પોતે તેમની આજ્ઞામાં ન રહે એ કહે એમ ન કરે તો પોતી કો આત્મા જાગે નહીં। નાની કહે તેમ ન કરે તો આત્મા જાગૃત થાય નહીં અને સત્પુરુષ હાજર ન હોય માનો કે આજે નથી તેમ પ્રત્યક્ષ તો પણ આપણો આત્મા સત્સંગ ભક્તિ સત્પુરુષના વચનના વિચાર દ્વારા કે તેમની વિતરાગ મુદ્રા દ્વારા જો જાગૃત થાય તો આજે પણ કામ થાય એવું છે। મૂળ અંતરથી સત્પુરુષના ચરણનો ઈચ્છક હોવો જોઈએ, એમની આજ્ઞા ઉપાસવાની અંતરની સાચી ભાવના હોવી જોઈએ તો જરૂર કામ થાય એવી છે। તો એને એ મહાવીરના ઉપદેશને પાત્ર બને છે। જિજ્ઞાસા અંતરાત્માથી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાની તો જ કામ થાય, કેમ કે જ્ઞાનીની આજ્ઞામાં કલ્યાણ છે। અને આપણે પણ પરમ પૂજ્ય પુરુષજી દ્વારા કે પુરુષજી બ્રહ્મચારીજી દ્વારા પરમ કૃપાળ દેવની મુખ્ય આજ્ઞા એ મંત્ર સહજાત્મ સ્વરૂપ વગેરે આપણે પામ્યા છે તે ભાવભક્તિથી આરાધી સમ્યક દર્શન આજે પણ પામી શકીએ એમ છે। ખામી આપણા પુરુષાર્થની છે, સમય સમય કર્મ ન આવવા દેવા હોય તો મંત્ર સ્મરણ આપણી પાસે એક હથિયાર છે જે પરમકૃપાલ દેવે આપેલું દેવતાઈ શસ્ત્ર છે। કર્મ કાપવાની દેવાદિદેવે આપેલી દિવ્ય તરવાર છે, પણ આપણે એનો ઉપયોગ ન કરીએ તો કલ્યાણ ન થાય। એટલે અંતરથી સત્પુરુષના ચરણનો ઈચ્છક હોવો જોઈએ, નાની કહે તેમ કરવાની એની સાચી જિજ્ઞાસા હોવી જોઈએ। માટે કૃપાલ દે કે બીજું કાંઈ શોધવા, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, નહીં તો કંઈ કૃપાલ દે પાસે સ્ટોકમાં નથી 5-25 એવા કંઈ મોક્ષના કંઈ ડબ્બાઓ એક એક બધાને આપી દે, પણ આમ વર્તે તેને મોક્ષ મળે જ, કેમ કે જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે। એક પણ આજ્ઞા જ્ઞાનીની વિષય કસાયને પોષે એવી નથી કે જે આપ
કે જેથી આપણો સંસાર વધે. સત્પુરુષને શોધીને એમ કહ્યું, પહેલાં સત્પુરુષ કોણ કે જેની આજ્ઞામાં રહીએ? તો કે સત્પુરુષ એ જ કે નિષદીને જેને આત્માનો ઉપયોગ છે, અનુભવ લક્ષ્ય પ્રતીત. કાં આત્મા અનુભવમાં હોય, અનુભવમાં ન હોય તો અનુભવમાં જવાનો જેનો નિરંતર લક્ષ્ય હોય, કાં ઊંઘમાં પણ એની આત્મા પ્રતીતિ જાય નહીં, આવા સાચા આત્મજ્ઞાની પુરુષ જોઈએ. કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે એવા સત્પુરુષની આજ્ઞા આરાધીએ તેને રાજી કરવામાં, તેની સર્વિચ્છાને પ્રશંસવામાં, તે સત્ય માનવામાં જિંદગી ગઈ, આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ, જરૂર મુક્તિ થશે. જ્ઞાની કહે તેમ કરીશું તો જરૂર થશે, કેમ કે અને ગુરુ વગર ત્રિકાળમાં કોઈને જ્ઞાન થયું નથી. સત્પુરુષના ચરણનો ઈચ્છક હોવો જોઈએ એ જ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. ભગવાન મહાવીર જ્યારે હાજર હોય ત્યારે તો એ સત્પુરુષ, એ જ દેવ, એ જ ગુરુ બધું એ જ છે. પણ જ્યારે એ ન હોય ત્યારે નાની પુરુષો માર્ગ ચલાવે તીર્થંકરનો આશય લઈને, એટલે એમની આજ્ઞાને આરાધવાનો ઈચ્છક હોવો જોઈએ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન મિટે. જય 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 ગુરુદેવની જય હો, જય હો. ભગવાન મહાવીરે પણ એમના 3 ભાવ પહેલાં ગુરુ માનેલા. કોઈ પણ તીર્થંકર 3 ભાવે એમના ગુરુ હોય, એ ગુરુ જ્ઞાન આપે ત્યારથી આગળ વધતા આરાધના કરીને તીર્થંકર ગોત્ર માને છે. બાકી ગુરુ વગર કોઈ કાળમાં કોઈને જ્ઞાન થયું નથી, માટે સદૈવ સત્પુરુષના ચરણનો ઈચ્છક હોવો જોઈએ. આ પહેલું વાક્ય, આવા 10 વાક્યો છે. પછી બીજું વાક્ય છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સદૈવ એટલે હંમેશા, સૂક્ષ્મ બોધ, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે. વચન તમારા તેમાં ઊંડાણથી વિચાર કરું તો મારા સ્વરૂપનો પ્રકાશ થાય, મારું આત્મ સ્વરૂપ મારા ધ્યાનમાં આવે. પણ જ્યાં સુધી સૂક્ષ્મ રીતે વિચાર ન કરીએ તો ભગવાનના કહેવાનો મૂળભૂત આશય સમજાય એમ નથી. આત્માનો જે બોધ છે એ સૂક્ષ્મ બોધ છે, કેમ કે આત્મા એ અરૂપી વસ્તુ છે, આ ચામડાની આંખથી જોઈ શકાય એવું નથી. માટે ધર્મ એટલે આત્માનો સ્વભાવ છે, જ્ઞાન દર્શનમય એ ધર્મ વસ્તુ એ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ આપે છે, સત્પુરુષની કૃપા જ એના પર થાય, તેને જે અંતર આત્મ સંશોધન થાય છે. એટલે અહીંયા બોધામૃત ભાગ 2 કે છે કે ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે ઉપર ઉપરથી ધર્મ કરે છે, પણ ધર્મ તો બહુ ગહન છે, માટે બહુ સૂક્ષ્મ રીતે વૃત્તિઓને તપાસીને ધર્મ કરવો. સૂક્ષ્મ રીતે વૃત્તિઓને તપાસવી કે મારી વૃત્તિઓ ક્યાં ફરે છે, ઉપરથી ધર્મ કરું છું પણ અંતરનો મન ભાવ કેમ રહે છે, કેવા રહે છે, તેના ઉપર કે ચોકી રાખો, ત્યાં ધ્યાન રાખો. ઉપરથી ધર્મ કરું છું પણ ધર્મ તો બહુ ગહન છે, માટે સૂક્ષ્મ રીતે વૃત્તિઓને તપાસીને ધર્મ કરવો. સાચું તે સાચું છે, સૂક્ષ્મ દ્રષ્ટિ વગર એ આત્માની વાત સમજાય એવી નથી. સૂક્ષ્મ દ્રષ્ટિ વગર આત્માની વાત સમજાય એવી નથી. મહાવીરના બોધને પાત્ર કોણ, એમાં કહ્યું છે કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. આ દ્રષ્ટિમાં આપણે બોલી ગયા હમણાં જ, દ્રષ્ટિથી રામે દર્શન નીતે રત્ન પ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહીં વળી બોધતે સૂક્ષ્મ, ભ્રાંતિ નહીં વળી બોધતે સૂક્ષ્મ, પ્રત્યાહાર વખાણો રે, એ ગુણ રાજ તણો નવી સારો વાલા સંભારું દિન રાત રે. દ્રષ્ટિ થીરા, 5મી થીરા દ્રષ્ટિ મહે બોધ જે છે તે રત્ન પ્રભા સમજાણો, રત્નની પ્રભા તે કોઈ દિવસ ઝાંખી ન પડે,
दीवो तो ओलवाय रत्न तो हमेशा एमने एवं रहे ते सम्यक दृष्टि है त्या तो सहायक समकित प्रगट थे भ्रांति नहीं त्या आत्मा विषय ने कोई भ्रांति नहीं भ्रांति नहीं वड़ी बोध ते सूक्ष्म आत्मा नो बोध थी गयो समझाई गयो आत्मा शू है ये सूक्ष्म बोध त्या थी गयो एटले प्रत्याहार वखाणो प्रत्याहार एटले विषयों प्रत्येनी एनी वृत्ति पाछी वड़ी गई जेम आपणे संसार में पांचना विषयों में सुख शोधीए ए महात्माओं ने अंतर में सुख लाद्यू एटले विषयाभिमुख थी गया तेनाथी अभिमुख थईने अंतर्मुख थई गया भ्रांति नहीं पंचम दृष्टि में आवेला ने भ्रांति टड़ी गई आत्मभ्रांति नहीं भ्रांति नहीं वड़ी बोध ते सूक्ष्म सूक्ष्म बोध आत्मज्ञान नो थई गयो त्या प्रत्याहार वखाणो त्या प्रत्याहार करावे एटले विषयों माथी पाछा वाड़े त्या ए वखाणो के एवी वृत्ति थई जाय छे भ्रांति नहीं वड़ी बोध ते सूक्ष्म प्रत्याहार वखाणो रे ये गुण राज तणो नवी सारो वाला संभारो दिन रात रे प्रज्ञाबोध में पण आना विषय लखे छे सूक्ष्म तत्व प्रतीति पाम्या अचल आकड़ी काले जी एवा सद्गुरु चरणे नमता भव भावट ते टाड़े जी सूक्ष्म तत्व प्रतीति पाम्या अचल आकड़ी काले जी सूक्ष्म तत्व आत्म तत्वनी प्रतीति श्रद्धा पाम्या अचल लेखाय खमकित चलाय मान नहीं थे कोई दिवस अचल आकड़ी काड़े एवा सद्गुरु परम कृपालु देवना चरणे नमता भव भावट ते टाळे भव दुख ने ते नाश करी सके छे तत्व सूक्ष्म तत्व शू छे नव तत्वो के सात तत्वनी छ पद छ द्रव्यनी वातो जी सात तत्वो के सात तत्वनी छ पद छ द्रव्यनी वातो जी जीव अजीव बेद्रव्य के तत्वे सारबद्धोय समातो जी नव तत्व के सात तत्व कहो जीव अजीव आश्रम सर्म बंध मोक्ष निर्जरा आ सात तत्व पुण्य पाप मेरो अंदर तो नव पदार्थ पण के नव तत्व पण के छ पद जीव आत्मा छे नित्य कर्ता भोक्ता मोक्ष मोक्ष नो उपाय आ छ पद छ द्रव्य जीव द्रव्य अजीव द्रव्य धर्मास्तिका धर्मास्तिका आकाश ने काल आ बदा सूक्ष्म तत्वों छे द्रव्यो छे के जीव अजीवे बे द्रव्य तत्वे सार बधो समायो आ बधा तत्वों शा माटे जाणवा जीव अमारो आत्मा ते अजीव एवा शरीर आदि बधाथी जुदो छे एना माटे बधुं जाणवुं छे जीव अजीव बे द्रव्य ते बे द्रव्य के तत्वे सार बधो समातो जी आ बधानो सार एक आत्मा ने ओळखे बधो समाई जाय सिद्धांत समझ जो सद उपदेश एकांते नहीं आरोजी सूक्ष्म विचारे सूक्ष्म तत्व सौ समझे सद आचारो जी सूक्ष्म तत्व प्रतीति पाम्या अचड़या कड़ी काले जी सिद्धांत समझो सद उपदेश सिद्धांत जैन भक्ति वैष्णवनी अने के टेक मुसलमाननी आ त्रणे आवे तो कल्याण थई जाय प्रभु श्री कहे सिद्धांत भगवाने वितरागे जे धर्म निरूपण कर्यो ते परम सत्य छे सिद्धांत भगवान तीर्थंकरोनो लेवो केम के सर्वज्ञ पुरुषो छे सिद्धांत समझ्यो सद उपदेशे सद्गुरुना उपदेशथी भगवानना सिद्धांतने समझ्यो एकांत नहीं आरो एकांत लई लेशो तो एनो पार कदीने आवे स्यादवाती समझ्यो सूक्ष्म विचारे सूक्ष्म तत्व सौ समझिए सद आचारो आ बधु सूक्ष्म तत्व छे सहजे समय जाए एवं नहीं एकाग्र चित्त करीने एनामां ऊंडा उतरवाथी जे तत्व समझाय एवं छे एटले सूक्ष्म विचार करीने सूक्ष्म तत्व ने सौ समझिए बधु समझे सद आचारो जीवन में सदाचार क्यारे आवशे आ तत्वों ने वास्तविक रीते समझवाथी એટલે સૂક્ષ્મ તત્વનો અભિલાષી જોઈશે તો જ કામ થશે પછી ત્રીજો ગુણ છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર
गुण पर प्रशस्त भाव रखना, गुणिना गुण में अनुरक्त था, गुणग्राही दृष्टि थी शू था तो कि पोते गुण नो भंडार बनी जाए। युधिष्ठर नी जेम गुणानुरागी हो तो शू था तो के पोते युधिष्ठर नी जेम बधा गुण आवी वसे, ने दुर्योधन दी जेम जो दोष दृष्टि हो तो एने बधा दोष ज देखाय, बधा दोषी ज जणाय। गुरुए युधिष्ठर ने कह्यु के कोई निर्गुणी शोधी ला, तो ये तो के बधामां आमा गुण छे आमा गुण छे बधामां गुण ज जुए, એટલે કે પોતામાં જોઈએ તો હા બધા દોષનો ભંડાર તો હું જ છું। એટલે ગુરુને કહ્યું કે ગુરુદેવ બધામાં તો કોઈ કે બધા ગુણી છે, દોષનો ભંડાર તો હું જ છું, મારામાં અનંત દોષ છે, કેમ કે એની દ્રષ્ટિ ગુણગ્રાહી હતી। પછી દુર્યોધનને કહ્યું કે કોઈ ગુણવાન શોધી લા તો એની દોષ દ્રષ્ટિ, તો કે આ આ ક્રોધી આ માની આ ફલાણો એમ બધામાં કહીને કે દોષ જણાયા, અને પોતામાં જ એમ જણાયું કે બધા દોષી છે પણ આ બધા ગુણો તો મારામાં જ છે। એટલે ગુરુને જઈને કે બધામાં કંઈ કંઈ દોષ ભરેલા, આ ગુણવાન તો હું જ છું, એમ દોષ દ્રષ્ટિવાળાને આખું જગત દોષમાં જણાયું, ગુણગ્રાહીવાળાને ગુણમાં જણાવ્યું। એમ કહે છે કે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખો, ગુણવાન જુઓ અને તમે આનંદિત થાઓ। ગુણીજનનો કો દેખ હૃદયમે મેરે પ્રેમયુ મડયાવે, બને જહાં તક ઉનકી સેવા करके यह मन सुख पावे, बने जहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे। गुणग्राही दृष्टि हो तो गुणों गुणवान प्रति आकर्षण थे वगर नहीं रहे। गुणना गुणी ना गुण ग्रहण करो, गुण ग्रहता गुण था, अब गुण ग्रहण अब गुण है एम कहत जी नरा। उपदेशामृत में एक गाथा पुरुषिया बोलिया, गुणी ना गुण ग्रहण करो, गुण ग्रहता गुण था, तमे गुण ग्रहण करशो तमे गुणवान बनशो, अने अवगुण ग्रहत अवगुण है, बीजाने अवगुण जोशो तो तमे अवगुणना भंडार बनी जशो, बधा दोषो तमारा अंदर आवी जशे। एम कहत जिनरा, एम जिनेश्वर भगवान एम कहे छे। एटले गुणी पर प्रशस्त भाव राखनार ते भगवान महावीरना बोधने पात्र छे। एटले कोईना पण गुण देखीने आनंद थाय, प्रमोद थाय, ईर्षा न थाय, અને અંતર્મુખ યોગ રહે, જગતની વિસ્મૃતિ થાય, ગમે તેનામાં ગુણ દેખે તો રાજી થાય, દ્વેષ નહીં વળી અવરસ, એ ગુણાંગ વિરાજે। પહેલી દ્રષ્ટિમાં જ દ્વેષ નહીં અવરસ, બીજા પ્રત્યે કોઈ પ્રત્યે દ્વેષ ના આવે, દોષ દેખે તો દ્વેષ આવે, ગુણ દેખે તો ના આવે, અને અદ્વેષ ગુણ આવે ત્યારે જ પ્રમોદ ભાવ આવે છે। કૃપાલ દે તો એમ કહે છે કે વેરીના ગુણની પણ સ્તુતિ કરવી, ગુણ છે ને ભલે ને વેરી પણ ગુણવાન છે તો એની સ્તુતિ કરો, તો એ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે। પછી ચોથું, બ્રહ્મમાં પ્રતિવાન, બ્રહ્મચર્ય વ્રતમાં પ્રીતિવાન। યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને આ સત્સંગ એ મોટું વિઘ્ન છે, એના માટે કૃપાલદેવ પોતે લખે છે ઉપદેશ 689 પાનો પર કે જેને બ્રહ્મચર્યમાં પ્રીતિ છે તે કેવી રીતે વર્તે, તો કે સ્ત્રી હાડ માસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાનની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી, તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચલી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે। સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચલી શકે। કૃપાલદેવ એમ કહે છે કે વિચારવાનું હોય એમ જાણે છે કે સ્ત્રી પણ શું છે, હાડ માંસનું પૂતળું છે, હાડકા માંસ જ બધા આપણા શરીરમાં ભરેલા, એમ વિચારવાન જાણતો હોય તેમ તો પણ કહે છે ભલેને સાધુ હોય તેને પણ જ્ઞાનીઓ એવી આજ્ઞા કરી, ભલે એવો એવા ધર્મ દ્રઢ હોય, દેવા હજાર દેવાંગનાઓ પણ જો પ્રયત્ન કરે તો ચલાયમાં નહીં થાય, તો એવા મુનિએ પણ નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી હોય ડોસીમાં તેની સમીપ પણ રહેવું નહીં, કેમ, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે।
એટલે બ્રહ્મચારી આ જ ભાવ પ્રજ્ઞાબોધમાં વણ્યો. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે, પર બ્રહ્મ પદે લય લાગશે. નાક કાન છેદેલા છે, નાક કાન છેદેલી વૃદ્ધ સ્ત્રી પણ સાધુનું ચિત્ત ચલાવશે. ગમે એટલો ભલે પોતે પોતાની જાતને હોશિયાર માનતો હોય પણ સ્ત્રીના સંગ કરે તો એ ચલાયમાન થાય જ એમ જ્ઞાનીએ જાણ્યું છે. એમ કૃપાલે કહે છે કે વૃત્તિને ક્ષોભ પમાડે એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચલી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન પર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. એમ બ્રહ્મવ્રતમાં વ્રતમાં જે પ્રતિમાન હોય તે હંમેશા આવી રીતે પોતાની જાગૃતિ રાખે અને એવા નિમિત્તોથી તે હંમેશા દૂર રહે. બ્રહ્મ જ્ઞાનીની ભક્તિ કર્યાથી બ્રહ્માચાર્ય રુચિ વાદશે રે, આત્મા જ બ્રહ્મ સ્વરૂપે ગવાયો ઇન્દ્રિય જયથી લાદશે રે, ઇન્દ્રિય જયથી લાદશે રે, પર બ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મજ્ઞાની આત્મજ્ઞાની પુરુષની સાચા હૃદય ભક્તિ કરવાથી બ્રહ્મચર્ય પાળવાની રુચિ વધશે. આત્મા જ બ્રહ્મ સ્વરૂપે ગવાય, પોતાનો આત્મા જ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરવી એ જ ખરું બ્રહ્મચર્ય છે અને એના માટે બાહ્ય બ્રહ્મચર્યની જરૂર છે. યોગ્યતા માટે ઇન્દ્રિય જયથી લાદશે, ઇન્દ્રિયો પર જે સંયમ મેળવશે તે જ આત્મામાં રમણતા કરી શકશે. એટલે મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે બ્રહ્મચર્યમાં પ્રીતિમાન. હવે પાંચમું છે, જ્યારે સ્વદોષને દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખના. પોતાના દોષ જુએ કે એને ઢાંકે નહીં પણ એને છેદવાનો જો પુરુષાર્થ કરે તે જ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. એના માટે સ્તવનમાં એક ગાથા કહે છે, સવારમાં બોલીએ છીએ તે સ્તવનોમાં. અવગુણ ઢાંકણ કાજ કરો જીન મત ક્રિયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. અવગુણ છે પોતાના ધ્યાનમાં આવે પણ એને ઢાંકે લોકો જાણે નહીં એમ અવગુણ ઢાંકણ કાજ કરું જીન મત ક્રિયા, ઉપરથી ભગવાને ઉપદેશેલી ક્રિયાઓ કરું લોકો જાણે ધર્માત્મા છે પણ ન તજુ અવગુણ ચાલ, પણ અંતરની પોતાના ભાવ પોતાથી છના નથી એ અવગુણની ચાલ ચાલ છોડું નહીં. અનાદિની જે પ્રિયા, અનાદિની જે વૃત્તિઓ અંદર પડેલી છે એના પર એને રાગ છે મોહ છે એને છોડું નહીં તો કેવી રીતે કલ્યાણ થાય? અવગુણ ઢાંકણ કાજ કરો જીન મત ક્રિયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. જ્યારે મહાપુરુષો પોતાના સરસવ જેટલા દોષને પણ પહાડ જેવા કરીને જુએ છે, રાય જેવો દોષ હોય તો પહાડ જેવો કરે અને બીજાના અલ્પ પણ ગુણને મેરુ પર્વત કર દેવો કરીને જુએ, એ દોષો પ્રત્યે એટલો બધો એમને ત્રાસ છૂટે છે જ્ઞાનીઓને. એટલે કૃપાલ કે જ્યારે સ્વદોષ દેખે કે તેને છેદવાનો ઉપયોગ રાખનાર તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણ, આ ભાવ આપણા અંદર આવવા જોઈએ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હોય નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું, એ ભગવાન આપને શું મોઢું બતાવું, મારા અંદર તો એક પણ ગુણ નથી. દીઠાની નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, પોતાના દોષ ન જુએ તો કયા ઉપાય જીવ તરી શકશે. એટલે મહાવીરના બોધને પાત્ર કોણ? કે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. આ પ્રમાણે કુલ 10 વાક્યો છે, તે આપણે 5 આજે વાંચ્યા. મહાવીરના બોધને પાત્ર કોણ?
तो कि सत्पुरुषना चरणनो इच्छक एक, बीजू सदैव सूक्ष्म बोधनो अभिलाषी, त्रण गुण पर प्रशस्त भाव राखनार, चार ब्रह्म व्रतमा प्रतिमान, अने पांच जारे स्वदोष देखे त्यारे तेने छेदवानो उपयोग राखनार। बड़ी बीजा पांच छे जे आपणे आवती कल लईशुं।